નાનાવરાછા પોલીસ ચોકીમાં ચાર પોલીસ કર્મચારીઓ દ્વારા સ્ટીલના વેપારીના પુત્રને માર મારવામાં આવ્યો હોય આ મામલે કપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ એવો હતો કે વેપારીનો પુત્ર સીમાડા નાકા ખાતેની દુકાન બંધ કરી ઘરે જતો હોય ત્યારે નાનાવરાછા પોલીસ ચોકી પાસે એક લારીવાળાને પોલીસે પકડ્યો હતો. આમ નાનો માણસ છે તેને શા માટે પકડો છો તેવું કહેવા જતા પોલીસવાળાઓએ વેપારી પુત્રને જ ગાળો આપી ચોકીમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. નાના વરાછા પોલીસ ચોકીમાં ચાર પોલીસ કર્મચારીઓ દ્વારા સ્ટીલના વેપારીના પુત્રને માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપો છે. સીમાડા નાકા ખાતે અંજની સ્ટીલના નામે દુકાન ચલાવતા શેલુ તોગુભા ગોહિલ કાપોદરા પોલીસ મથકે કાપોદરા પોલીસ મથકના દિલીપડી રાઠોડ, સંજય કણજારિયા તથા જય અને હરદીપસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમના પુત્ર નરદીપસિંહ ગઈ તારીખ 16 જુલાઈના રોજ દુકાન બંધ કરી પરત ઘરે જતો હોય ત્યારે દુકાનની સામે એક લારીવાળાને પોલીસવાળાઓએ નાના વરાછા પોલીસ ચોકી બોલાવ્યો હતો. નરદીપસિંહ પોલીસ ચોકી પાસેથી જ પસાર થતો હોય ત્યારે લારીવાળા જોઈ જતા તેમણે આ નાના માણસને છે અને જવા દો, શું કામ માથાકૂટ કરો છો એવું કહેવા જતા પોલીસવાળાએ નરદીપસિંહને જ ગાળો આપી બાઇક પરથી ખેંચી નાખી ચોકીમાં લઈ ગયા. દંડાથી નરદીપસિંહને માર મારવામાં આવ્યો. આજરી કરતા પોલીસવાળાએ તેના પિતાને ફોન કરવા દીધો. ત્યારબાદ પિતા શેલુ તોગુબા ગોહિલ ચોકી પહોંચ્યા હતા. પુત્રને દવાખાને લઈ જઈ સારવાર કરવા બાદ આ મામલે કાપુદરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.